ડિસેમ્બરની ઉજવણીને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે વડોદરામાં 31 ડિસેમ્બરને લઈ દારૂ અને ડ્રગ્સનું સેવન કરનાર સામે કડક કાર્યવાહી કરવા તંત્ર સજ્જ બન્યું છે. આ માટે ખાસ ચેકિંગ પોઈન્ટ પર વાહન ચાલકોને ચેક કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં શહેરના ફતેગંજ સહિતના 21 સ્થળોએ પોલીસ દ્વારા જડબી સલાખ સુરક્ષા ગોઠવવામાં આવી છે, જેમાં 6 DCP, 16 ACP, 50 PI અને 80 PSI સહિત 2000 પોલીસ કર્મીઓ તૈનાત રહેશે. 12ના રોજ જ્યારે અપના ચાલુ વર્ષ 2023 અને પૂર્ણ થાય છે અને બીજા દિવસે 2024ની શરૂઆત થાય છે, ત્યારે ખૂબ સરસ રીતે તમામ લોકો પણ અપના એન્જોય કરે, સાથોસાથ કાયદાના વ્યવસ્થા જળવાઈ રહે અને સાથોસાથ કોઈને કોઈ તકલીફ નહીં પડે એના ધ્યાનમાં રાખી છેલ્લા લગભગ 1 અઠવાડિયાથી અલગ અલગ પ્રકારના વ્હીકલોના ચેકિંગ અને અલગ અલગ પ્રોવિઝનના ડ્રાઈવ ચાલુ છે. અત્યારે વડોદરા શહેર પોલીસ તરફથી કુલ 11 જેટલા જો આપણા ચેકપોસ્ટ છે, જો વડોદરા સિટીના એન્ટ્રી પોઈન્ટ છે એના ઉપર જો નાકાબંધી જો ચાલુ કરવામાં આવેલી છે અને એના સિવાય કુલ 55 અને 55 જગ્યાઓ એવી છે જો શહેરના અંદર અલગ અલગ જગ્યાઓ છે જ્યાં કોઈ પણ વ્યક્તિ પસાર થાય તો એના અંદરથી પ્રવેશ કરવા પડે, તો એના લઈને સવારે 5 વાગે તક રાત્રે અમે ચાલુ કરીએ છીએ. અલગ અલગ ટાઈમ સરપ્રાઇઝ ટાઈમ રાખીએ છીએ, કોઈ દિવસ 8 વાગેથી, કોઈ દિવસ 10 વાગેથી લઈને સવારે 5 વાગે તક તમામ એવા સમગ્ર જગ્યાઓ ઉપર જો એ બ્રીથ એનાલાઇઝર લઈને અને સાથોસાથ જો નાર્કોટિક્સના કોઈ સેવન કરેલા છે એના ડિટેક્ટ કરવા માટે એ બોર્ડના જો કીટ આવે છે, ટેસ્ટિંગ કીટ આવે છે, એના બી લઈને SOGના ટીમો, ક્રાઇમ બ્રાન્ચના ટીમો જોઈએ, PCBના ટીમ અને તમામ જો પોલીસ સ્ટેશનોના ટીમ જો જે વિસ્તારમાં જો પોઈન્ટ આવતા હોય અને સાથોસાથ હેડક્વાર્ટરમાંથી 500 જેટલા અમારા અભી પોલીસ જવાનો ત્યાં બધા ભેગા થઈને આ સમગ્ર ટોટલ પ્રક્રિયા જો ચાલુ છે, મોડી રાત્રે જો ચાલુ રહે છે, આ ચેકિંગ કરે છે જોઈએ અને ઘણા બધા લોકો જો પીધેલા પણ આપણા પકડાયા છે, પીને ગાડી ચલાવતા પકડાયા છે જોઈએ અને આજે જ્યારે 29 તારીખ છે, 29, 30 અને 31 આ એવા સમય છે, ટોટલ અમે લોકો કુલ 2000 જેટલા માણસોના ડિપ્લોયમેન્ટ અત્યારે કરીએ છીએ બધી જગ્યાએ જો એ થારો ચેકિંગ કરવા માટે અને પર્પસ એક જ છે કે લોકો નવા વર્ષના ખૂબ સરસ રીતે જો એના સ્વાગત કરે, સાથોસાથ આ પણ જોઈએ કે કોઈને કોઈ પ્રકારની તકલીફ નહીં પડે અને આપના બધાના માધ્યમથી અમે એક અપીલ પણ કરવા માંગીએ છીએ કે જ્યારે જ્યારે લોકો એન્જોય કરતા હોય છે ત્યારે એવા કોઈ પણ પ્રકારના કૃત્ય ન કરે જો બીજાને તકલીફ કરે અથવા એવા કોઈ પણ પ્રકારના સ્ટંટબાજી કરીને કોઈ વિડીયો બનાવીને જોઈએ યા કભી રેશ ડ્રાઇવિંગ કરતા વિડીયો બનાવે યા એવા વિડીયો બનાવે જો કે કોઈને બીજા પોતાના અને બીજાને જીવ જોખમ મૂકે એવા નહીં બનાવે, આ લોકો પર બી અમે વાચ રાખીએ છીએ અને એવા કોઈ પણ કૃત્ય કરશે જોઈએ સ્ટંટબાજી તો એના વિરુદ્ધ બી અમે લોકો સખત કાર્યવાહી કરીશું.